નમસ્કાર મિત્રો. મિત્રોમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં શું ભાભરથી બાજી પલટાશે? ઠાકોર સમાજના મતમાં શું સુસ્તી રહી ગઈ? ભારતીય જનતા પાર્ટીના મંત્રી, સંત્રી અને મુખ્યમંત્રી ભાભરમાં રહ્યા, પરંતુ વાત તો એ છે કે શા માટે પૂરતું મતદાન ન થયું? આ પૂરતું મતદાન ન થવું કોને નુકસાન કરી શકે? આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે? સામે કારણ કહી રહ્યા છે કે માવજીભાઈ લડ્યા છે, ઠાકોર સમાજનું ઓછું મતદાન થયું છે. સવાલ પૂછ્યો ક્યાં, તો જવાબ આવે છે ભાભરમાં. 5% જેટલું, 5-6% જેટલું મતદાન ઓછું થયું છે. ઉપરથી મીઠા જિલ્લા પંચાયત, સાણવા જિલ્લા પંચાયત, 26-27 જેટલા ઠાકોર સમાજના ગામડાઓ કે જ્યાંથી મોટી આશા ભારતીય જનતા પાર્ટીને હતી, ત્યાં ઓછું મતદાન થયું છે. આ ઓછું મતદાન સામે આવતા સવાલ એ થઈ રહ્યો છે કે શું સ્વરૂપજી ઠાકોર આજ ઓછા મતદાનના કારણે હારી જશે, કે પછી જે ઓછું મતદાન થયું છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીએ જોવે તેટલા મત લઈ લીધા છે? ઠાકોર સમાજના મતમાં સુસ્તી છે, પરંતુ એ કોના માટે છે એ પણ સવાલ છે. સ્વરૂપજી ઠાકોર જ્યારથી ટિકિટ મળી ત્યારથી મહેનત કરતા હતા અને ભાભરમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ મહેનત કરી. મંત્રીઓ ફરતા હતા ગલીએ ગલીએ અને લોકોને, ખાસ કરી ઠાકોર સમાજના લોકોને એક મેસેજ આપવામાં આવતો હતો કે તમે બેનને મત આપ્યા તો પછી ભાઈને કેમ, આ પણ તમારો દીકરો છે તેને મત આપો, આ પ્રકારની વાત કરવામાં આવતી હતી. આ સાથે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના પણ મેદાને હતી. એક ચોક્કસ આયોજન સાથે સમગ્ર કામ થતું હતું અને ભાભર પહેલેથી જ ખબર હતી, આમ છતાં પણ ઓછું મતદાન થયું. ગેનીબેન ઠાકોર મુખ્યમંત્રી બનશે તેવી સાવ, એટલે સાવ કહી શકાય, ગંદી રાજનીતિ પણ સામે આવી કે જેને હજુ કેટલી બધી વાર છે 2027ને ત્યાં તેનો પ્રચાર અત્યારથી કરવામાં આવી રહ્યો હતો. છેલ્લા દિવસોમાં પત્રિકાઓ વાયરલ થઈ, પરંતુ ભાભરમાં ઓછું મતદાન સામે આવતા સવાલ એ થયો છે કે હવે સ્વરૂપજી ઠાકોર શું હારી રહ્યા છે? કારણ કે વાત એ હતી કે જો ભાભરથી ભારતીય જનતા પાર્ટી સ્વરૂપજી ઠાકોર લીડ કાઢે છે અને થોડા મત પણ વધુ આવે છે તો તે મોટા પ્રમાણમાં ફાયદો કરાવશે. વાવ અને સુઈ ગામમાં તેની સરખામણીમાં મતદાન સારું થયું છે, પરંતુ ઠાકોર સમાજ ભાભરમાં વધુ રહે છે અને આજ ભાભરથી મત ભારતીય જનતા પાર્ટીને લાવવાના હતા. કારણ કે ઠાકોર ઉમેદવાર એટલે જ ઉતાર્યો હતો, ઠાકોર સમીકરણ એટલે જ સેટ કર્યું હતું, કારણ કે ઠાકોર મત મળે, ભાભરથી મત મળે, પરંતુ ઓછા મત મળતા ઘણા સવાલો થઈ રહ્યા છે. ગેનીબેન ઠાકોર પોતાની એક ચોક્કસ મત બેંક મેળવવામાં સફળ થયા હોય તેવી વાત સામે આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીને, સ્વરૂપજી ઠાકોરને, જેટલા પણ ઠાકોર મતદાતા છે તેમાંથી 60% મત અથવા 50-60% આજુબાજુ મત મળે તે વાત અત્યારના સામે આવી રહી છે, વાત ફરી રહી છે. તેની સરખામણીમાં 30-35% મત મેળવવામાં ગેનીબેન ઠાકોર પણ સફળ રહ્યા છે. જો હવે જે ઓછું મતદાન થયું છે, આ ઓછા મતદાનમાં પણ સ્વરૂપજી ઠાકોરને વધુ મત ગયા હોય તેવી સ્થિતિ સર્જે, જો કે આશ્ચર્યજનક હશે, તો પછી ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે. એક વાત એ છે કે તમામ સાયલન્ટ વોટર કે જે નથી બોલતા, નથી કહેતા, કોની તરફ હતા, કોની તરફ હવે છે, કોને મત આપ્યું એ નથી કહેતા, એ પણ એક મોટો સવાલ છે. છેલ્લા દિવસોમાં ગુલાબસિંહ રાજપૂતે સર્વ સમાજવાદ કરી નાના નાના સમાજની સાથે બેઠકો કરી હતી, એ પછી 1000નું મતદાન ધરાવતો હોય તો તેની સાથે પણ બેઠક કરી કોંગ્રેસે, અને આ અતિ મહત્વની સાબિત થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીએ પણ કરી, પરંતુ એ નાના નાના સમાજના મતદાતાઓના મત કોની તરફ જશે હજુ પાક્કું નથી, અને જો એ કન્ફર્મ થાય તો પછી ખબર પડે કે કોણ જીતી રહ્યું છે, કોણ હારી રહ્યું છે. ભાભરમાં સ્થિતિ એવી છે કે ઠાકોર સમાજે ઓછું મતદાન કર્યું છે, પરંતુ સાવ ઓછું પણ નથી. 54% આજુબાજુનું મતદાન કહી શકાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીને વધુ આશા હતી, વધુ ઠાકોર સમાજ બહાર આવત તો ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થાત, પરંતુ શું ગેમ રમાણી, શા માટે બહાર ન આવ્યા એ મોટો સવાલ છે. ઠાકોર ઉમેદવાર હતા છતાં પણ ગેનીબેન ઠાકોરે શું કર્યું અંદરખાને તે જાણે, પરંતુ અત્યારે માવજીભાઈ પટેલ, ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે એક વાત એ સૌથી મોટી ચર્ચાઈ રહી છે
કે જે ઉમેદવાર ઠાકોર સમાજમાંથી આવે છે એ જ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી ઊભા રહે છે અને ભાભરમાંથી ઓછું મતદાન થાય છે. ભાભરમાંથી જો કોંગ્રેસ લીડ લેશે તો ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસની જીત થઈ શકે છે, માવજીભાઈની સામે જીત થઈ શકે છે, કારણ કે સ્થિતિ ભાભર આવીને જ અટકે છે. સૌથી પહેલા જ જ્યારથી મંત્રીઓ પ્રચારમાં હતા ત્યારે જે વાત હતી કે વાવ અને સુઈગામમાં ઓછું ધ્યાન આપશો તો ચાલશે, પરંતુ વાત ભાભરની હતી. વાવ અને સુઈગામમાં ચૌધરી સમાજના પણ વધુ મત છે, પરંતુ 80%થી પણ વધુ મત માવજીભાઈ પટેલ તરફ ગયા હોય તેવી માહિતી છે, અને અન્ય સમાજમાંથી પણ થોડા મત માવજીભાઈને ગયા હોય તો પણ એ નવાઈ નહીં રહે. ગુલાબસિંહ રાજપૂતની વાત કરીએ તો ગુલાબસિંહ રાજપૂતે દલિત સમાજના સારા એવા મત મેળવ્યા છે, અન્ય સમાજમાંથી પણ મત મેળવ્યા છે, અને ગુલાબસિંહ રાજપૂતને તેમના સમાજમાંથી, જાગીરદાર સમાજમાંથી સારા એવા મત મળ્યા છે. રબારી સમાજ અને બ્રહ્મ સમાજમાંથી પણ મત મળ્યા છે, પરંતુ જે ધારણા હતી તેમાં થોડો ડેન્ટ પડ્યો છે. આ ભાભરના સમાચાર છે, જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. પરંતુ એક વાત સીધી અને સ્પષ્ટ છે કે જો ભારતીય જનતા પાર્ટી જીતે છે તો એ પાતળી સરસાઈ હશે, અને અત્યારે ગુલાબસિંહ રાજપૂત 3,000-4,000 લીડ સાથે જીતી રહ્યા છે તેવા વાવડ મળી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. ભાભરની સ્થિતિ વિશે, તેના મતદાતાઓ વિશે, ઠાકોર સમાજ વિશે, સ્વરૂપજી ઠાકોર વિશે આપના મંતવ્ય વિશે આપનો અભિપ્રાય આવકારીએ છીએ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.